દામનગરના મૂળિયાપાટ ગ્રામ પંચાયત ઘર બનાવવા માટે છ વર્ષ પહેલાં રજૂઆત કરાઈ હતી ત્યારે ઉલ્લેખનીય વાત એ છે કે છ વર્ષ સુધી તાલુકા પંચાયત લાઠીથી જિલ્લા પંચાયત સુધી માહિતી પહોંચી જ નથી મુળિયાપાટ પંચાયત ઘર બનાવવાની માંગમાં નાટક કરેલું છે કે જે કેટલા વર્ષ સુધી ચાલશે તે હવે જોવું રહ્યું તેવું ગ્રામજનો કહી રહ્યા છે દામનગરના મૂળિયાપાટ ગ્રામ પંચાયતઘર બનાવવા માટે મૂળિયાપાટ ગ્રામ પંચાયતે લાઠી તાલુકા વિકાસ અધિકારીને તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર સોળથી સતત અવારનવાર લેખિત રજૂઆતો કર્યા હોવાનું રેકોર્ડ પર છે વર્ષ બે હજાર સોળથી ગ્રામ પંચાયતઘર મૂળિયાપાટ અતિ જર્જરિત હોવાનું સ્થાનિક અગ્રણીઓએ પંચરોજ કામ ઠરાવ કરીને સંપૂર્ણ દરખાસ્ત મોકલી લાઠી તાલુકા પંચાયતના ઇજનેર તાલુકા વિકાસ અધિકારી લાઠીએ પ્રમાણપત્ર આપ્યાને છ વર્ષથી ગયા છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શાખાને તાલુકા પંચાયતે તારીખ વીસ છ બે હજાર સોળ પત્રક એક બે ત્રણથી માહિતી મોકલી આપી પ્રશ્ન એ થાય છે કે શું છ વર્ષ સુધી જિલ્લા પંચાયત અમરેલી સુધી આ માહિતી નહીં પહોંચી હોય મૂળિયા ગ્રામ પંચાયત કચેરી છ વર્ષથી ભાડાના મકાનમાં બેસે છે પંચાયત ઘરતી જીર્ણ હાલતનું હવાનું પ્રમાણપત્ર લાઠી તાલુકા વિકાસ અધિકારી અને ઈજનેર આપે છે સ્થાનિક ગ્રામ પંચાયત ઠરાવ અને પંચરોજ કામ સાથે દરખાસ્ત કરે છે તેમ છતાં પણ છ વર્ષથી તંત્ર શ્રેની રાહ જોઈ રહ્યું છે તે નથી સમજાતું ગામડા ભાંગી રહ્યા છે સામૂહિક વિકાસના સાધનો મુઠ્ઠી ભર નેતાઓના હાથમાં છે કે શું પ્રાથમિક સુવિધા માટે છ વર્ષથી લબડતા ગ્રામજનોની વ્યાજબી માંગનો ઉકેલ આવશે કે કેમ પંચાયતઘર બનશે કે કેમ તે સવાલ અહીં થઈ રહ્યો છે નટવલાલ ભાટિયા સાથે વિમલ ઠાકર જીટીવી ન્યૂઝ દામનગર